નમસ્કાર મિત્રો ફરી વાર આપ સૌનો હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ Unique Info 1365 માં આપણે ગણિતના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ જેનો આ ભાગ 35મો છે જો તમે આગળના ભાગ ના જોયા હોય તો એ જ્યારે પણ તમે ફ્રી થાવ ત્યારે યુટ્યુબ પર જ Unique Info 1365 લખશો એટલે તમને બધા જ ભાગ જોવા મળશે મારા ફરીથી જ્યારે પણ ફ્રી થાવ ત્યારે એક એક ભાગ જોતા રહેજો કેમ કે અહીંયા એવા જ દાખલાની ચર્ચા કરવામાં આવે છે કે જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અથવા તો જે ટોપિક પૂછાઈ ગયો હોય એ જ ટોપિકને લગતા દાખલા આપણે અહીંયા જોઈએ છીએ દરરોજ સવારે આઠ વાગે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો દરરોજ સવારે આઠ વાગે આપણી ચેનલની વિઝિટ કરવાનું ના ભૂલતા જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો પ્લીઝ અહીંયા ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પછી ત્રણથી ચાર સેકન્ડ પછી આવું એક આઇકન દેખાશે એ ખાસ દબાવી દેજો જેથી કરી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તમને તરત એનો મેસેજ મળી જાય વિડીયોને પ્લીઝ તમે લાઇક કરવાનું ના ભૂલતા અત્યારે જ લાઇક કરી દેજો પાછળથી તમે ભૂલી જશો અને જો વિડીયોને શેર કરવા માંગતા હોય તો અહીંયા શેરનું બટન છે તેના પર ક્લિક કરી અને પછી વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈ પણ સોશિયલ મીડિયા સિલેક્ટ કરી અને વિડીયોને શેર કરી શકો છો જોઈએ આજનો પહેલો દાખલો એક વેપારી બે રૂપિયાના ત્રણ સફરજન ખરીદે છે અને એક રૂપિયાનું એક સફરજન વેચે છે જો તેને દસ રૂપિયા નફો કમાવો હોય તો તેને કેટલા સફરજન વેચવા જોઈએ અહીંયા શું શોધવાનું છે સફરજન કેટલા વેચવા જોઈએ એ અને શોધવાનું છે હવે અહીંયા જો શું કીધું છે આપણને સફરજન અને અહીંયા લખીએ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ સફરજનના કેટલા રૂપિયા આપે છે બે રૂપિયા આપે છે તો એક સફરજનના કેટલા રૂપિયા થાય બે ના છેદમાં ત્રણ રૂપિયા થાય હવે એ વેચે છે કેટલામાં તો એક રૂપિયાનું એક સફરજન વેચે છે એટલે કે એક સફરજનના એ કેટલા રૂપિયા લે છે એક રૂપિયા લે છે ખરીદેલું છે કેટલું બેના છેદમાં ત્રણે લે છે કેટલા એક રૂપિયા તો એનો નફો કેટલો થાય છે એક સફરજને એકના છેદમાં ત્રણ રૂપિયાનો નફો થાય છે હવે એને શું શોધવાનું છે કેટલા સફરજન વેચવા જોઈએ જો એકના છેદમાં ત્રણ જેટલા રૂપિયા કમાવવો હોય તો એને કેટલું સફરજન વેચવું પડે એક જેટલું સફરજન વેચવું પડે તો એને દસ રૂપિયા નફો કમાવો હોય તો એને કેટલા રૂપ સફરજન વેચવા પડે તો દસ છેદમાં આવશે એક ના છેદમાં ત્રણ છેદનો છેદ છે ક્યાં જાય અંશમાં તો શું આવે એને સફરજન વેચવા જોઈએ તો એને દસ રૂપિયાનો નફો થાય જોઈએ નેક્સ્ટ બે માણસ એ અને બી પી થી ક્યુ સુધીનું એકવીસ કિલોમીટરનું અંતર અનુક્રમે ત્રણ અને ચાર કિલોમીટરની ઝડપે કાપે છે એવું કહેવા માંગે છે કે એ ની ઝડપ છે એ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની છે બી ની ઝડપ છે ચાર કિલોમીટર પ્રતિ કલાકની છે અહીંયા પી થી ક્યુ સુધીનું અંતર આપેલું છે આપણને કિલોમીટર હવે સુધી પહોંચીને પાછો વળે છે બીની ઝડપ વધારે છે એટલે કે એ ક્યુ સુધી પહોંચી જાય અને પાછો વળે છે અને એને આરે મળે છે એ છે આ બાજુ જઈ રહ્યો હશે અને બી છે આ બાજુ જઈ રહ્યો હશે બંને અહીંયા ભેગા થાય છે આ જે પોઈન્ટ છે એનું નામ છે આર હવે જો અહીંથી અહીં સુધીનું અંતર માનો કે એક્સ જેટલું છે તો અહીંથી અહીં સુધીનું અંતર છે કેટલું થાય કેમ કે ટોટલ અંતર છે પીથી ક્યુ સુધીનું એ આપણને આપેલું છે કેટલું એકવીસ કિલોમીટરનું આ એક્સ ધારી અહીંથી અહીં સુધીનું અંતર આપણે શોધવાનું છે હવે જો અહીંયા બંનેનો સમય છે એ તો સમાન જ થશે કેમકે બંને સાથે ચાલવાની શરૂઆત કરે છે એટલે એ જેટલા ટાઈમમાં અહીંયા પહોંચેલો છે બી છે એટલા જ ટાઈમમાં અહીંયા પહોંચેલો છે એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હવે અહીંયા સમયને આપણે કરતા બનાવી દઈએ તો સમય છે એ બંનેનો સરખો છે તો આપણે અંતરના છેદમાં ઝડપ છે એ લખી શકીએ જો અહીંયા એ છે એને કેટલું અંતર કાપેલું છે તો એક્સ જેટલું અંતર કાપેલું છે એની ઝડપ છે કેટલી છે એની ત્રણ જેટલી હવે ક્યુ એ કેટલું અંતર કાપેલું છે તો ક્યુ એ અહીંયા એકવીસ જેટલું વધતા ક્યુ એ ટોટલ કેટલું અંતર કાપેલું છે તો કે પીથી ક્યુ સુધીનું વધતા ક્યુથી થી આર સુધીનું ક્યુથી થી આર સુધીનું અંતર કેટલું છે એકવીસ ઓછા એક્સ એટલે અહીંયા લખીએ એકવીસ ઓછા એક્સ છેદમાં આવશે સમય સમય છે ચાર જેટલી હવે આને આ બાજુ જવા દઈએ આને આ બાજુ જવા દઈએ અહીંયા આવશે ચાર એક્સ ને એકવીસ બેતાલીસ બેતાલીસ ગુણ્યા ત્રણ કેટલા થશે એકસો છવ્વીસ ઓછા ત્રણ છે એક્સ ને ગુણાશે એટલે કેટલા આવશે ત્રણ એક્સ આને આ બાજુ જવા દો તો શું આવે સાત એક્સ બરાબર એકસો ને છવ્વીસ તો એક્સ બરાબર શું આવશે સાત એક સાત અને અહીંયા આવશે પાંચ એટલે સાત છપ્પન કેટલું આવશે અઢાર પી થી આર સુધીનું અંતર છે એ કેટલું થાય અઢાર કિલોમીટર થાય અહીંયા ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે જ્યારે આ દાખલા આપેલા હોય ત્યારે કોઈ પણ એક રાશિ છે એ સમાન આપેલી હોય અંતર સમાન આપેલું હોય સમય અથવા તો ઝડપ સમાન આપેલું હોય અહીંયા સમય સમાન થાય છે તો આપણે આ રીતે બંનેને સરખાવી શકીએ જોઈએ નેક્સ્ટ એક પરીક્ષામાં સ્કૂલ એ માંથી પંચોતેર ટકા વિદ્યાર્થી પાસ થયા સ્કૂલ બી માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા એ કરતાં વીસ ટકા વધારે છે માનો કે એમાં ટોટલ કેટલા સો વિદ્યાર્થી છે એમાંથી પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે પંચોતેર ટકા હવે શું કહે છે બી માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા સ્કૂલ એ કરતાં વીસ ટકા વધારે છે અહીંયા બી માં જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા છે એ કેટલી છે એ કરતાં વીસ ટકા વધારે એટલે આ કેટલી થાય એકસો ને વીસ અને પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ ટકા વધારે છે પચીસ થી ભાગ ચાલશે અહીંયા આવશે પચીસ ચોક્કસ અહીંયા આવશે પચીસ તરી પંચોતેર ચાર થી ભાગ ચલાવું ચાર તરી બાર અહીંયા આવે બે ચાર પંચું પાંત્રીસ ગુણ્યા ત્રણ કેટલા થાય એકસો ને પાંચ અહીંયા આવશે એકસો પાંચ તો શું કેટલા ટકા વિદ્યાર્થી પરીક્ષા પાસ કરેલી હશે અહીંયા આવશે વીસ છ કે એકસો વીસ વીસ પંચા સો હવે ત્રણ થી ભાગ ચાલશે તો અહીંયા આવશે ત્રણ દુ છ અહીંયા આવશે ત્રણ તરી નવ ત્રણ પંચું પંદર પાંત્રીસ ગુણ્યા પાંચ કેટલા થશે એકસો ટકા પાંચ ટકા બીમાં જે વિદ્યાર્થી પાસ થયા છે એની સંખ્યા કેટલી છે સત્યાસી પોઈન્ટ પાંચ ટકા છે જોઈએ નેક્સ્ટ એક ત્રેસઠ કિલોગ્રામ ધાતુમાં કોપર અને જિંકનું પ્રમાણ ચાર જેમ ત્રણ છે કોઈ પણ એક ધાતુ આપેલી છે એમાં કોપર અને ઝિંક બંનેનું મિશ્રણ છે ટોટલ કેટલું છે ત્રેસઠ જેટલું છે હવે એમાં પ્રમાણ છે છે આપેલું એટલે 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 જો ભાગ્યા થાય તો કેટલું આવે કે એક ભાગ હોય તો એનું પ્રમાણ કેટલું થાય નવ જેટલું થાય કોપર છે એ કેટલું છે ચાર ભાગનું છે એક ભાગનું પ્રમાણ નવ જેટલું તો ચાર ભાગનું કેટલું થાય નવ ચોક છત્રીસ હવે જીંક છે એ કેટલું છે ત્રણ ભાગનું એટલે કેટલું છે સત્યાવીસ હવે એવું કહે છે અમુક કોપરા મિશ્રણમાંથી કાઢી લેવામાં આવે છે અને પ્રમાણ દસ જેમ નવ થાય છે હવે કોપર છે એ કાઢી લેવામાં આવે છે ઝિંક છે છે તો એટલું જ રહેવાનું જો કોપર કાઢી લીધું અને કેટલું છે તો પ્રમાણ તો આપણને ખબર છે કેટલું હતું સત્યાવીસ જેટલું જ હતું તો જો નવ ભાગ છે એ સત્યાવીસ હોય તો એક ભાગનું મૂલ્ય કેટલું થાય અહીંયા ત્રણ વડે ગુણવા પડે તો સત્યાવીસ આવે અહીંયા ત્રણ વડે ગુણું છું તો અહીંયા પણ મારે ત્રણ વડે ગુણવા પડે એટલે દસ તરી ત્રીસ તો જો જીંક છે સત્યાવીસ જેટલું થાય અને કોપર છે કાઢવામાં આવેલું છે કેટલું છે છ કિલોગ્રામ જેટલું કોપર છે એ કાઢી લેવામાં આવેલું હશે જો એકસો ચાલીસ વિદ્યાર્થીના ક્લાસમાં છોકરા છોકરીઓનું પ્રમાણ ત્રણ જેમ ચાર છે પરીક્ષામાં પાસ નાપાસ થનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ત્રણ જેમ બે છે છોકરામાં પાસ નાપાસ પાસ થનારા વિદ્યાર્થીનું પ્રમાણ એક જેમ બે છે તો છોકરીઓમાં પાસ ના પાસનું પ્રમાણ કેટલું થાય અમે સૌથી પહેલા અહીંયા લખીએ કે ટોટલ કેટલા વિદ્યાર્થી છે એમાંથી બોઇસ કેટલા છે અને ગર્લ્સ કેટલી છે ટોટલ અહીંયા કીધું છે આપણને વિદ્યાર્થી છે 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 એમાં છોકરા છોકરીનું પ્રમાણ એટલે એટલે જો હું સાત કરું તો એક ભાગનું મૂલ્ય છે કેટલું મળે બે જેટલું મળે એમાંથી ત્રણ ભાગના છોકરા છે એટલે વીસ 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 જેટલું મળે એમાંથી ત્રણ ભાગના છોકરા છે એટલે વીસ તરી સાઈઠ અને ચાર ભાગની છોકરી છે એટલે વીસ ચોક કેટલા થાય એસી હવે આ છોકરા છોકરીનું પ્રમાણ મળી ગયું એમાંથી આપણને પાસ થનારા અને ફેલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે પાસ થનારા વિદ્યાર્થીઓ પાસ ના પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ જેમ બે છે એટલે કે એકસો ચુમ્માલીસ ભાગ્ય હું પાંચ કરું તો કેટલું આવશે અહીંયા અઠ્યાવીસ આવશે એમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ત્રણ ભાગની છે એટલે અઠ્યાવીસ કેટલા થાય ચોર્યાસી અને ફેલ થનારાની સંખ્યા કેટલી છે છપ્પન અઠ્યાવીસ દુ કેટલા થાય બે ભાગ છે એટલે અઠયાવીસ દુ છપ્પન હવે શું કીધું છે કે છોકરામાં પાસના પાસ થનારાની સંખ્યા એક જેમ બે છે છોકરા ટોટલ કેટલા છે સાઈઠ જેટલા એમાંથી કેટલા ભાગ પડે છે ત્રણ ભાગ એક મૂલ્ય કેટલું થાય વીસ પાસ થનારા છોકરાની સંખ્યા કેટલી છે વીસ ફેલ થનારા છોકરાની સંખ્યા કેટલી છે ચાલીસ હવે શું કીધું છે છોકરીઓમાં પાસ ના પાસનું પ્રમાણ કેટલું ટોટલ આટલા પાસ થયેલા છે એમાંથી છોકરા આટલા પાસ થયેલા છે તો આનો હું બાદ બાકી કરું એટલે છોકરી કેટલી પાસ થયેલી છે મળે તો આઠમાંથી બે જાય તો છ છ પાંચમાંથી છોકરીઓમાં પાંચ નાપાસનું પ્રમાણ છે કેટલું થાય ચોસઠ જેમ સોળ અહીંયા હું સોળથી ભાગ ચલાવ સોળ ચોક ચોસઠ સોળ એટલા સોળ એટલે છોકરીઓમાં પાંચ નાપાસ થનારાનું પ્રમાણ કેટલું હશે ચાર જેમ એક જેટલું હશે મિત્રો આપે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો